ઉત્તરાયણ. આપણા હિન્દુ કેલેન્ડર મુજબ ઉત્તરાયણ શિયાળાની વિદાય અને ઉનાળાની શરૂઆતનું પ્રતીક છે. કાગળના પક્ષી સમાન પતંગો આખા આકાશને રંગોથી ભરી દે છે. ગુજરાતની પોળોનો સૌથી માનીતો આ તહેવાર મકર સંક્રાંતિના નામે પણ ઓળખાય છે. ઉત્તરાયણ એઝ ઉદ્યોગ, એની જો વાત કરીએ તો ગુજરાતમાં ગત વર્ષે લગભગ 625 કરોડનો પતંગ વ્યાપાર નોંધાયો હતો. આશરે 50,000 લોકોને રોજગાર આપતો આ ઉદ્યોગ અહીંયા વર્ષો વર્ષથી એક ધાર્યો છે. हम जो है 50 बरस से काम करते हैं. मैं यहाँ पे आता हूँ और दिवाली से काम चालू कर देता हूँ. दिवाली से मैं काम जब चालू कर देता हूँ तो थोड़ा थोड़ा करता रहता हूँ. मसाला बनता है, पहले तो भात लगाया जाता है, भात के बाद काट डाला जाता है, काट के बाद थोड़ा सा हल्का सा और साबुन डालते हैं दौड़ने के लिए. पतंग महोत्सव में सौथी अगत्यनी छे दोरी, જેને ખાસ ગુંદર અને કાચના મિશ્રણથી બનેલી લુગદીથી ઘસી ઘસીને મજબૂત બનાવાય છે. અને દરેક પતંગબાજની ફિરકી તૈયાર કરવામાં આવે છે. એ રોજ કા 100 વાર 200 વાર 300 500 કોન મે 1.5 કલાક લગતા હે, 5,000 વાર મે 1.5 કલાક બનાને કા લગતા હે. લખનૌથી છેલ્લા 50 વર્ષથી એક જ પરિવારના 22 વ્યક્તિઓની ટીમ હાથેથી પતંગ અને દોરી બનાવતા આવ્યા છે. એમની દોરીની વિશેષતા એ છે કે એનાથી પક્ષીઓ નથી ખવાતા. નજીકના ધાબેથી ચકતા પતંગની દોર કાપી જીતની મજા લેવામાં આવે છે. આ ઉત્સવની ભરપૂર મોજ માણવા શિયાળામાં અમદાવાદની મુલાકાત લેવી. નવેમ્બર મહિનાથી જ અમદાવાદની ગલીઓમાં પતંગ અને દોરી બનાવવા વાળા નજરે ચડવા લાગે છે. પાંચ વર્ષના ભૂલકાથી લઈ ઘરના મોટા સૌ હળી મળીને ખાસ મીઠાઈઓ જેમ કે તલના લાડુ, ઊંધિયું, જલેબી અને બોરની મજા માણે છે. હાલ પતંગ ઉત્સવના વ્યાપારની વાત કરીએ તો મહામારી અને આંદોલનોના કારણે 25% ડિસ્કાઉન્ટ પર પતંગ વેચવા લાગ્યા છે લોકો, તેમ છતાં વેચાણ પૂરતું નથી. દર વર્ષે ઉત્તર પ્રદેશથી 3,000 જેટલા પતંગ બનાવતા કારીગરો અમદાવાદ આવતા હોય છે, જ્યારે આ વર્ષે માત્ર 500 કારીગરો જ આવ્યા છે. 15-20 વર્ષ સે મેં કર રહી હું. પાણી જ્યાદા હોતા હૈ ઉસમે મેંદા ડાલના હોતા હૈ, મેદા ડાલને પછી ચડ્ડા હોતા હૈ, નેક્સ્ટ લે ઉબાલના પડતા હૈ. 15-20 મિનિટ મેં તૈયાર હોતા હૈ. ઓર ફિર ઇસમે સરેસ હોતા હૈ, યે સરેસ ચમડે કા બનતા હૈ, વો ભી ઉબાલના પડતા હૈ. પછી ઓ હો જાય ના, ઇસલી પછી ઇસમે ડાલતે હૈ. પતંગનો રંગ તૈયાર થતા લગભગ 15 દિવસ લાગે છે. અરે ઇસમે પે કલર દેતે હે, રાની કલર, યલો કલર, કોઈ ભી કલર દેતે હે.
मनाता है, हिंदू डोरी मनाता है, तो इसलिए दोनों का त्यौहार है। પતંગના કાગળને વાંસની સડીથી તાણીને બાંધવામાં આવે છે, જેથી એનું સંતુલન બરાબર બનેલું રહે। કેટલે 7 લોકો કે હાથમાં જતી જબ જાકે એક પતંગ તૈયાર હોતી, 7 લોકો કે હાથમાં જતી। पहले कागज़ आता है, कागज़ को कटिंग करते हैं कारीगर, उसके बाद फिर इसकी जो किनारी पर डोरी लगती है, वो डोरी लगने से मऊदा जाती है यहाँ से गांव के, गांव के अंदर से लग के 4-5 दिन में वहाँ से आती है, फिर वहाँ से आके दूसरे बीच के जो चिल्ली होती है ना वो लगती है, उसके बाद कमान जो आकार में आती है ना वो लगती है, उसके बाद जो चिप्पे लगते हैं उसके बाद हम फिनिशिंग करके बांध देते हैं। છોકરી પતંગ ના ઉડાવી શકે એવું કહેનારા મોટા ભાગના લોકો નથી જાણતા કે છોકરી ફક્ત ઉડાવી જ નહીં પતંગો બનાવી પણ શકે છે। અલ્લાહનગર આ મહોલ્લાની સ્ત્રીઓ છેલ્લા 15 વર્ષથી આ કાર્ય કરી રહી છે। મહામારીના કારણે નુકસાન તો છે જ, પણ નફા અને નુકસાન કરતા પણ અગત્યનું છે યોગદાન। એ તો હમ બચપનથી માર્કેટ તો દેખતે આયેલે, ઇધર પહેલે કમ થા અભી ઓર બઢ ગયા છે, પહેલે સે જ્યાદા હો ગયા, 100% હો ગયા માર્કેટ કા। ઇસ સાલ તો કુછ ધંધા હી નહીં હૈ ઓર માલ ભરા હૈ, થોડા માલ લિયા હૈ, બોલે અપના ભી કુછ ચલે, પૈસા મિલે તો અપના ભી ઘર ચલે, ઓ માનજા મેરા ઘરવાલા કરતા હૈ કે બોલે ઘર મે પૈસા આવે તો થોડા કામ। अभी ये कर्फ्यू लगता है ना रात के नाइट के अंदर, उसके हिसाब से इसका धंधा चलता रही है, इतने भी पब्लिक बाहर आती नहीं है। जो
જૂના અમદાવાદમાં સિટી એરિયામાં આવેલા બજાર આમ તો આખી રાત ધમધમતા હોય, પણ કર્ફ્યુએ વ્યવસાયની સાથે ઉત્સાહને પણ બાંધી રાખ્યો છે. શહેરના પૂર્વ વિસ્તાર એટલે કે જૂના અમદાવાદમાં આવેલું આ પતંગ બજાર સૌથી વધુ વેચાણ કરતું બજાર છે. પતંગ અને તેને લગતી વસ્તુઓના વેચાણને હજુ વેગ નથી મળ્યો. વેપારીઓ અનુસાર વેચાણમાં આ વર્ષે 30% ઘટાડો થયો છે. સંભાવનાઓ તો એવું કહે છે કે ઘટાડો હજી મોટો થઈ શકે છે. પતંગ વ્યાપારીઓ માટે કદાચ આ વર્ષ સૌથી ખરાબ સાબિત થશે, પણ તેમ છતાં પતંગબાજોની આશા અમર છે. ક્યારેય વિચાર્યું છે પતંગ ઉડાવવું આપણને કેમ આટલું ગમે છે? કારણ કે પતંગની ઉડાન આઝાદીનો અહેસાસ અપાવે છે. સૌ પોતાની હતાશા, નિરાશા અને ચિંતાઓ ને પતંગની લાંબી દોરી સાથે આકાશમાં ઢીલ આપી દે છે. બાળપણ, જવાની અને અણનમ જુસ્સો એટલે ઉત્તરાયણ. उत्तरायण ऐसा के सुबह हम जब स्कूल टाइम में जैसे स्कूल से आवे जैसे ही टेरेस पे चढ़ जाते थे और उत्तरायण मनाते थे. पहले तो हमारे दसों उंगली में पट्टी बांध के रखनी पड़ती थी, खून टपकता था तो भी उड़ाते थे, गाल है पग है सब फट जाते थे ठंडी के हिसाब से. यानी 2 महीने पहले ये तो अभी तो ऐसा है कि उत्तरायण के दिन ही यानी 1-2 दिन पहले ही पतंग चढ़ाते लोग, हम 1-1.5 महीना पहले ही पतंग चढ़ाते थे. ગુજરાતમાં લગભગ 38,000 ફિરકીઓ એક જ દિવસમાં મોકલવામાં આવે છે, જેથી બાકીના બધા જ કામ સ્થગિત કરી ધાબે ચડીને પેચ લડાવનાર વાલા દુશ્મનને કહી શકાય, એ લપેટ.